नमस्कार दर्शक मित्रों, जीएसटीवी विशेष रजवाट लक्ष्यवेद साथ हूँ छू देवांग। दर्शक मित्रों, आज बात करनी है डेमो विषय, कारण के हवे अत्यार उनाळो चाली रह्यो छे। उनाळानी अंदर खेडूतोने पाणी तो जोशे, एनी रामायण तो छे, जेनो पोकार तो छे, परंतु साथे साथे हवे चोमासु आवशे। परंतु डेमोनी स्थिति विषे मारे बात करनी छे, पाणी विषे नहीं। एटला माटे कारण के जे भयानक होनारत थवानुं विचारी रह्या छे એ કદાચ ગુજરાતમાં થાય નહીં, એટલા માટે તંત્ર સુધી આ અવાજ પહોંચાડવો છે। દર્શક મિત્રો, ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો 620 નાના મોટા થઈને હાલ સુધીમાં ડેમો છે, જેમાંથી 270 ડેમો 50 વર્ષ જૂના છે અને 30 ડેમો એવા છે કે જે 100 વર્ષ કરતા પણ વધારે જૂના છે। સંસદીય કમિટીએ ભલામણ કરી છે અને કેન્દ્રીય જળ મંત્રાલયે રાજ્ય સરકારોને આ અંગે આદેશ પણ આપ્યો છે કે જે 100 વર્ષ કરતા જૂના डेमो छे एनी चकासणी करवामां आवे। तो अत्यारे केम जागी, जो आ डेमो तूटशे तो विनाश नोतरशे। आपणे मोरबी होनारत भूल्या नथी अने मोरबीमां हमणां जे पुल तूट्यो ए दुर्घटना पछी सरकारे राज्यनी अंदर जेटला पुल आया हता ए बधा पुलोनो सर्वे करायो अने एमांना घणा खरा पुलो हाल बंद करवामां आव्या छे। एमां अमदावादना पुलोनी पण आपणे वात करीए छीए। હજુ ગઈકાલે 24 કલાક પહેલા જ આપણે અટલ બ્રિજ પણ બંધ કર્યો, જે એક વર્ષ પહેલા જ આપણે ખોલ્યો હતો। એવી જ રીતે આ એક લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય, કારણ કે ડેમોને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। 30 જેટલા ડેમો 100 વર્ષ કરતા વધુ જૂનો છે। દર્શક મિત્રો, અહીં મારે એ પણ કહેવું છે કે 1987ની અંદર ડેમોની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ કમિટી ઓન ડેમ સેફ્ટીની રચના કરી હતી। 87ની સાલથી આ વસ્તુ ચાલી આવે છે, તો અત્યાર સુધી આ સેફ્ટી કમિટીએ શું શું પગલાં લીધા? ગુજરાતની અંદર જે 30 ડેમો એવા છે કે જે 100 વર્ષ કરતા જૂના છે, તેઓની જાળવણીનો અભાવ કેમ છે, અથવા તો એને જાળવણી માટે શું કરવામાં આવ્યું છે, એ જ વિશે આપણે આજે વિસ્તૃત ચર્ચા કરીશું। મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સ્નેહલભાઈ જોશી, ટેકનોલોજીના માધ્યમથી મારી સાથે જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા યુવરાજસિંહ રાણા અને જાણીતા પર્યાવરણવિદ વિશ્લેષક મહેશભાઈ પંડ્યા પણ આપણી સાથે જોડાયા છે। મહેશભાઈ, આપનું પણ સ્વાગત છે। મહેશભાઈ, શરૂઆત આપનેથી જ કરીએ, કારણ કે આ વિષય ઉપર સૌથી વધુ પ્રકાશ આપ પાડી શકો એવું છો, અને પર્યાવરણને લગતી બાબત છે, ડેમને લગતી બાબત છે, સુરક્ષાને લગતી બાબત છે। મેં જેમ પ્રસ્તાવના કીધું એમ કે 30 જેટલા ડેમો 100 વર્ષ કરતા વધુ વયને થઈ ગયા છે, 270 ડેમો 50 કરતા વધારે વર્ષના થઈ ગયા છે। હવે આની જાળવણીનો ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે, અને એટલા માટે આજે આપણે આ ડિબેટનું આયોજન કર્યું કે તંત્ર સુધી આપણી વાત પહોંચે અને ડેમોને સમયસર મરામત કરવામાં આવે, શું સ્થિતિ છે? એક તો આપણે કહ્યું એમ, એક ડેમ મેન્યુઅલ હોય છે, એ ડેમ મેન્યુઅલ ફોલો નથી થતું એવું સેન્ટ્રલ વોટર કમિશન કહી રહ્યું છે, અને માર્ચ 2022માં વિધાનસભામાં જે પ્રશ્નો આવ્યા એમાંથી પણ બહાર આવ્યું છે કે મોટાભાગના લાર્જ ડેમ અને મીડિયમ ડેમમાં જે ડેમ સર્વેની વાત કરી સેફ્ટીની એ નથી થઈ એવું સરકારે સ્વીકાર્યું છે એસેમ્બલીમાં, અને આને લઈને મેં વડાપ્રધાનને 6 મે 2022ના રોજ પત્ર પણ લખ્યો હતો। હવે ગુજરાતમાં છેલ્લા 6 વર્ષથી લગભગ સરેરાશ 112% વરસાદ પડે છે, અને તેમ છતાંય પાણીની સ્થિતિ નબળી રહે છે। હવે એનું કારણ એવું છે કે આ ડેમોમાંથી કામ્પ નથી કાઢવામાં આવતો, આ સેફ્ટી સાથે જોડાયેલો મુદ્દો છે, એટલે વાત કરો બિલકુલ, અને એટલે સેન્ટ્રલ વોટર કમિશન 2019નો રિપોર્ટ એવું કહે છે કે ગુજરાતમાં સરેરાશ 40% જળાશયની ક્ષમતા ઘટી ગઈ છે। એટલે શું થાય છે કે ગયા સપ્ટેમ્બરમાં લગભગ 102 જેટલા ડેમ એ છલકાયા, અને આગળના વર્ષે 52 ડેમ સલકાય જે સૌની યોજનાથી ભરવામાં આવતા હતા, એટલે જે ડેમની જે ક્ષમતા ખરી એ ઘટી ગઈ પાણી સંગ્રહ કરવાની, એટલે વાસણ નાનું થઈ ગયું, એટલે સતત પાણી જતું રહે છે, એટલે સૌની યોજનામાં આપણે ભરીએ છીએ અને એનું ગૌરવ પણ લઈએ છીએ। હવે ડિસેલ્ટિંગમાં જવાબ એવો મળે છે વિધાનસભામાં કે બજેટનું એલોકેશન થશે તો અમે આ ડેમ કાઢીશું, પણ એવું થતું નથી, એટલે કારણ કે પ્રાયોરિટી ના હોય, આપણે જળસંચય અભિયાન કરીએ છીએ, પણ જો આ કામ કાઢવામાં આવે તો એનો ઉપયોગ પણ થાય, પણ નહીં કાઢવાનું કારણ એ છે કે જો કામ કાઢે તો જળાશયની પાણી ભરવાની ક્ષમતા વધી જાય, બીજી બાજુ ડેમનું સ્ટ્રક્ચર નબળું છે, એટલે જો પાણી વધારે ભરાય તો પછી ડેમ તૂટી જાય એ શક્યતાઓ છે,
એટલે બાય ઇન્ટેન્શન ઇરાદાપૂર્વક વર્ષોથી આ જે સિલ્ટિંગ થયું છે એ નથી કાઢવામાં આવતું એવું વિધાનસભાના રેકોર્ડમાં આ નોંધાયું છે જે મેં પ્રધાનમંત્રીને પત્ર પણ લખ્યો કે ભાઈ આ કરો નર્મદાના કેસમાં પણ આટલા વર્ષોથી નર્મદા ડેમ થયો પણ ડીસિલ્ટિંગ નથી થયું હવે જો ડીસિલ્ટિંગ નહીં થાય તો જે આટલી ઊંચાઈ વધારી 138 મીટરની એનો બહુ અર્થ નહીં સરે કારણ કે તમારું એ બધું કામથી ભરાઈ જવાનું તો એ મુશ્કેલી થવાની પણ બીજી બાજુ જો સ્ટ્રક્ચર તમે સુધારો તો આ જળસંચય અભિયાન કરવા કરતાં તમે એ સ્ટ્રક્ચર પર જોઈ મૂકો અને કામ કાઢો તો પાણીનો સંગ્રહ પણ થાય અને ડેમની મરામતય થાય તો બિલકુલ સાચી વાત છે મહેશભાઈ કારણ કે જળસંચય અભિયાનની જો વાત કરવામાં આવે તો સરકારે ચાલુ તો કર્યું છે હમણાં જે 75 વર્ષની જે આપણે ઉજવણી કરી રહ્યા છે તો વડાપ્રધાન દ્વારા પણ કહેવામાં આવ્યું કે દરેક જિલ્લા અને તાલુકા સ્તરે 75 જેટલા તલાવડા ઊંડા કરવાની અથવા તો ખોદવાની વાતો કરવામાં આવી કે જેથી જળસંચય કરી શકાય પણ અહીં વાત ડેમોની થઈ રહી છે અને મહેશભાઈએ કીધું એમ કે કાપ શા માટે ડેમમાંથી કાઢવામાં નથી આવતો વાસણ નાનું થઈ ગયું છે ડેમની ક્ષમતા નાની થઈ ગઈ છે એટલે પાણી નથી ભરાતું પરંતુ કાપ કાઢવામાં આવે અને જો પાણી વધારે ભરાય તો એ ડેમ જોખમી રહેલો છે વેલ જે ડેમની આયુષ્ય મર્યાદા છે બિલકુલ કે ભાઈ આપણે જેમ મકાન બાંધીએ તો કઈ 35, 40 કે 50 વર્ષનું એનું આયુષ્ય ના હોય ડેમની આયુષ્ય આપણે માની શકીએ કે કદાચ 70 થી 100 વર્ષ જેટલું હોય એટલે હવે કમિટીએ ભલામણ કરી છે કે સાહેબ 100 વર્ષ ઉપર થઈ ગયા છે એટલે હવે આને ખાલી કરી એને મરામત કરો પરંતુ એ મરામત કેમ નથી કરવામાં આવતી એ ખાલી કેમ કરવામાં નથી આવતો એને લઈને જ અહીંયા સવાલો ઉઠ્યા છે આપણે જોયું છે દર્શક મિત્રો કે નર્મદા યોજના જ્યારથી ગુજરાતની અંદર શરૂ થઈ છે દરેક બજેટની અંદર નર્મદા માટે અલગ બજેટની ફાળવણી કરવામાં આવે છે એની કેનાલો પાછળ પછી ભલે એ કેનાલો ઉંદરડા કોરી ખાતા હોય એવી વાતો વિધાનસભામાં આ મારા શબ્દો નથી વિધાનસભામાં ચર્ચાયેલા મુદ્દા છે કે કેનાલોને ઉંદરડા કોતરી ખાય છે તો આશા રાખે કે ડેમો સુધી આ ઉંદરડા ન પહોંચે એ પહેલા મરામત થઈ જાય એટલે સ્નેહલભાઈ મારે આપને એ જ કહેવું છે કે મહેશભાઈ કીધું એમ કે જળસંચયની વાતો થાય છે આપણે ત્યાં અભિયાન પણ ચલાવવામાં આવે છે પણ જ્યારે મુખ્ય જે ડેમોની વાત છે એના પ્રત્યે કેમ ઉદાસીનતા સૌપ્રથમ તો જ્યારે પણ ડેમનું કન્સ્ટ્રક્શન થાય છે તો પહેલા એની લોન્જિટિવિટી જે લાઈફ સ્પેન જે છે તે કન્સિડર કરી અને એની એના પ્રમાણે એ બને છે સાથે આ જે જેટલા પણ ડેમ્સ છે આપણે ગુજરાતની અંદર તો એના પીરિયોડિક ચેક્સ પણ થાય છે હવે પીરિયોડિક ચેક જે થાય છે એ એક સ્પેસિફિક મેથડથી થાય છે એની એક મેન્યુઅલ છે એના ચેકપોઇન્ટ્સ બનાવેલા છે અને દરેક લેવલના અધિકારી કે જેને ઇન્સ્પેક્શન કરવાનું હોય કામ એને આપવામાં આવે છે ખાસ કરીને એના જે ડેમના દરવાજા જે મૂવિંગ પાર્ટ્સ એ છે કે એના જે ડોર્સ હોય છે જેની અંદરથી કંટ્રોલ કરવામાં આવે છે એ છે ઇલેક્ટ્રિકલ ને મિકેનિકલ પાર્ટ્સ હોય છે અને સાથે સાથે એનું જે મેઇન સ્ટ્રક્ચર હોય છે એની વાત છે તો આ જે 3-4 જે પેરામીટર્સ છે એના એને ચેક કરવા માટેની એક ગાઈડલાઇન્સ બનાવી છે અને આ જે પ્રાથમિકતા જો આપણે જોવા જઈએ તો આ નર્મદા નિગમની જે ઉપરની જે સૌથી ટોપ પ્રાથમિકતા જે છે તે આ છે કે એના લીધે એન્વાયરમેન્ટ અને લોકોને તકલીફ ના પહોંચે એ પ્રમાણેનું દરેક ડેમનું નિરીક્ષણ કરવામાં આવે છે હવે આ વર્ષમાં 2 વાર કરવામાં આવે છે એપ્રોક્સિમેટલી 6-6 મહિનાના અંતરે સાથે સાથે મોન્સૂન પહેલા અને મોન્સૂન પછી એ એક સ્પેસિફિક ચેક આનો કરવામાં આવે એટલે એટલે સાથે એક મિનિટ સેલભાઈ હું કદાચ સમજી નથી રહ્યો એટલે તમે ખાલી નર્મદા ડેમની વાત કરી રહ્યા છો કે બધા ડેમ 200 જેટલા ડેમ જે છે તેની અંદર આ પ્રોસિજર ફોલો થાય છે 200 થી પણ વધારે ડેમ્સ જે છે તેની અંદર આ પ્રોસિજર ફોલો થાય છે સાથે સાથે એક ઇમરજન્સી પ્રિપેરડનેસ પ્લાન પણ રેડી છે કે એની અંદર નેસેસરી એક્શન શું શું લેવા એટલે જ્યારે ઇન્સ્પેક્શન કરવાના જે અધિકારીઓ હોય છે એના પણ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ અને એને પણ ટ્રેનિંગ આપવામાં આવે છે હવે સ્નેહલભાઈ મને મને એ કહો કે તમે કીધું કે 200 કરતા વધારે ડેમની આ વાત તમે કરી રહ્યા છો ગુજરાતમાં 620 જેટલા ડેમ છે એમાં 270 મેં જેમ પહેલા કીધું એમ કે 270 50 વર્ષ કરતા વધારે જૂના છે અને 30 ડેમો એવા છે કે જે 100 વર્ષ કરતા વધારે જૂના છે હું જે હવે રહ્યા માત્ર 373 ડેમ કે જે કદાચ સારી સ્થિતિમાં કહી શકાય તો સાહેબ તમે 200 ડેમોનું જ કેમ કરો છો ના 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 200 ડેમોનું કરીએ છે હું તમને જે ફિગર્સની મેં જે વાત કરી એ એપ્રોક્સિમેટલી જે આ જે ડેમ છે અવશ્ય આમાં ડેમની અંદર પણ 3-4 જાતના પ્રકાર હોય છે એ પ્રકારે જે છે એને કેટલી ક્યાં ક્યાં લેવલે શું શું જરૂર છે એ પણ કરવામાં એ પણ રેગ્યુલરલી જોવામાં આવે છે સાથે હું મારી વાત એ જ કહેતો હતો કે કન્ટિન્યુઅસલી કેવી રીતે એને કરવું સાથે સાથે સૌથી અગત્યની વાત એ છે કે ડેમના જે સ્ટ્રક્ચર્સ છે તે ઘણા બધા સ્ટ્રક્ચર્સ એવા છે કે એનું જે કન્સોલિડેશન થાય એનાથી એનું સ્ટ્રેન્ધનિંગ ઇવેન્ચ્યુઅલી વધતું હોય છે
હવે ડીસિલ્ટિંગની વાત છે જે મહેશભાઈએ કીધું એ હું એકચ્યુઅલી બાય નહીં કરું, એમની વાત હું એગ્રી એટલે નથી કરતો કે ડીસિલ્ટિંગ જે કરવાની વાત છે એ એટલે એવું નથી કરતા કે ભાઈ એની સ્ટ્રેન્થ ઘટી જાય. કારણ કે અત્યારે આપણી જોડે ત્રણ ખૂબ જ અગત્યની મેથડ છે ટેકનોલોજીના માધ્યમથી, SASW કહેવાય છે કે જે ઇમ્પલ્સિવ રિસ્પોન્સ સ્પેક્ટ્રલ એનાલિસિસ ઓફ સરફેસ વેવ્સ, બીજી જે પદ્ધતિ છે એ ગ્રાઉન્ડ પેનિટ્રેશન રડાર GPR, અને ત્રીજી જે છે તે એકોસ્ટિક સ્ટોમોગ્રાફી. આ ત્રણ એવી મેથડ છે કે જેના આધારે આ બધા ડેમનું જે નિરીક્ષણ થાય છે એનું સુપર સ્ટ્રક્ચર જે આપણે કહીએ એની ક્વોલિટી કેવી છે. હું તમને એટલે જ કહું છું કે નક્કી થાય છે, એટલે જ આપણે આ મુદ્દો લીધો છે કે 30 ડેમો એવા છે કે જેને લઈને કેન્દ્રીય કમિટીએ ચિંતા વ્યક્ત કરી છે. શ્યોર. અને જળ મંત્રાલયે રાજ્ય સરકારોને આદેશ કર્યો છે કે સાહેબ આના વિશે જલદી ત્વરિત પગલા લો, નહીં તો આ બહુ મોટી હોનારત થઈ શકે. હજી હું એના પર આવું છું. જે આપણે વાત કરી અને આજના જ વર્તમાન પત્રમાં મેં વાંચ્યું કે જે તમે કીધું રોડેન્ટ્સ અને ઉંદરનો જે તકલીફ છે, તો ઇવન અમદાવાદ શહેરને અને બીજા, એટલે આની અંદર એ થાય છે કે જ્યારે પણ આ જેની સાઇટ્સ હોય છે ત્યાં સ્વાભાવિક રીતે માટી ભેગી થવાની, ત્યાં બર્ડ્સ ના ત્યાં, અને આની અંદર ઘણા બધા બર્ડ્સ આવે છે, એ લોકો બિયા જે છે એ પણ ત્યાં હોય છે, એટલે નાના નાના ત્યાં આવા કોઈ પ્લાન્ટ્સ ઉગ્યા છે. ચિંતા કરવા જેવી વાત છે, સમિતિએ ભલામણ કરી છે, એટલે સારું છે. પણ આ જે પીરિયોડિક ચેક્સ થાય છે એની અંદર એ લોકો રેગ્યુલરલી એને ક્યાં 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 મરમત કરવી, ક્યાં ગ્રાઉટિંગ કરવું, આ બધી પ્રક્રિયા જોવા ચાલુ હોય. મહેશભાઈ પ્રતિક્રિયા આપી દો, પછી ખાલી પ્રતિક્રિયા આપું. જે મેં વાત કરી ને એ આ મારા શબ્દો નથી, કારણ કે હું એન્વાયરમેન્ટલ એન્જિનિયર છું, હું ટેકનિકલ એક્સપર્ટ નથી. પણ સેન્ટ્રલ વોટર કમિશનનો રિપોર્ટ એમ કહે છે ગુજરાતના સંદર્ભે પણ કે ડીસિલ્ટિંગ નથી કરવામાં આવ્યું ને ડીસિલ્ટિંગ કરવું જોઈએ તો આ જળાશયની ક્ષમતા વધે. આ મારા શબ્દો નથી, કારણ કે હું ટેકનિકલી એક્સપર્ટ નથી. બટ આઈ મેન્શન અબાઉટ ધ સેન્ટ્રલ વોટર કમિશન રિપોર્ટ એન્ડ આઈ ઓલ્સો મેન્શન ધ એસેમ્બલી ક્વેશ્ચન વિચ આર રેઝ ઇન 2020 ઇન માર્ચ મહિના. અને આ જ મેં પત્ર માનનીય પ્રધાનમંત્રીશ્રીને લખ્યો છે આ બધા પુરાવા સાથે, કારણ કે હું ટેકનિકલી એક્સપર્ટ નથી પાણીનો, હું એન્વાયરમેન્ટલ એન્જિનિયર છું. એટલે આ જે સેન્ટ્રલ વોટર કમિશનનો જે રિપોર્ટ હતો એ રિપોર્ટના આધારે મેં આ વાત કરું છું. ભૂતકાળની અંદર પણ વિધાનસભાની અંદર ઘણી ચર્ચાઓ થઈ છે ડેમ અંગે, પણ જે સમિતિએ ભલામણ કરી છે, રાજ્ય સરકારોને આદેશ કર્યો છે ને, ગુજરાતમાં પરિસ્થિતિ ખરું ગંભીર કહી શકાય. 30 જેટલા ડેમોનો 100 વર્ષ કરતા વધુ થઈ ગયા છે, જો મરામત નહીં કરવામાં આવે તો મોટી હોનારત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો શા માટે એનું રિસલ્ટિંગ નથી કરવામાં આવતું, શા માટે એની મરામત કરવામાં નથી આવતી? સાહેબ વિધાનસભાની અંદર શા માટે આવા પ્રશ્નો નથી પૂછવામાં આવતા? એ ચોક્કસ આ વિધાનસભામાં પણ પ્રશ્ન પૂછાયો હતો ને, એમાં પણ એમણે સ્વીકાર્યું હતું કે ડેમોની રખરખાવની પ્રક્રિયામાં વિલંબ થાય છે, નથી કરી શકે એ વાત પણ એમણે વિધાનસભાના ફ્લોર પણ સ્વીકારી છે. હવે કેન્દ્રીય સમિતિ આપણને જે આ વાત કરી, તો હવે કોઈ પણ તમે પહેલું તો સૌથી બહુ સરસ, આ એક વિષય રાજકીય રીતે નહીં પણ આ એક જનહિતની વાત છે કે ગુજરાતની આપણી જનતાને પણ ખબર પડે કે ખરેખર શું સ્થિતિ છે, અને આ રખરખાવ અને જે એનું ધ્યાન નથી રાખવામાં આવતું અને એના કારણે કેવી દુર્ઘટનાઓ બને છે, જેનો આપણે તાજેતરમાં આપણે મોરબીનું જે ઝૂલતા પુલની વાત છે કે જેનું રિનોવેશન પણ થયું અને એમાં દુર્ઘટના બની, 141થી વધારે લોકોના મૃત્યુ થયા, અને એના પછી એની જવાબદારી નક્કી ના થઈ શકી કે એને કોણે સર્ટિફિકેટ આપ્યું છે કે કોણે એને રજા આપી કે એના માટે જવાબદાર કોણ. આવી ભૂતકાળમાં આપણે ઘટના બનેલી છે સુરતમાં. સુરતમાં આપણે 2006માં અચાનક જ રાત્રે પાણી છોડી દેવામાં આવ્યું અને આખું સુરત જળબંબાકાર થઈ ગયું હતું ત્યારે, અને એ પાણીની હોનારત બાદ એ આખા સુરતમાં પાણીજન્ય રોગો, પ્લેગ જેવા રોગોનો પણ ફેલાવો થયો હતો. એ પણ એ માનવજન્ય, અને જે આ જે એમની પદ્ધતિ છે કે ડેમનો જે રખરખાવ હોય કે કેટલું પાણી આવે તો કેટલા દરવાજા ખોલવા અને કેટલા પાણીને આપણે વહાવી દેવાવું અને કેટલું પાણી આપણે ડેમમાં સ્ટોર કરવું, એટલે એ ન કરવાના કારણે, એના પર ધ્યાન નહીં રાખવાના કારણે આપણે એ સુરતની દુર્ઘટનાનો ગુજરાતની જનતા આપણે ભોગ બન્યા હતા. અને આજે પણ જે આ કાંપની વાત છે, તો કાંપ તો કદાચ ડેમ બન્યા પછી ક્યારેય એને કાઢવામાં આવ્યો જ નથી, જે સમયાંતરે એને નિયમિતપણે કાઢવો પડે. એ સિવાય પણ નાના નાના ડેમ છે, જે આ તો મોટા ડેમની વાત છે, પણ નાના એવા ઘણા બધા ડેમ છે કે જેના પાળા કે જેની જે દિવાલો છે એમાં પણ આજે ઘણી બધી જગ્યાએ ઘણી બધી ક્ષતિઓ ઉભી થઈ છે, પણ છતાં પણ એને મેન્ટેન કરવામાં કે એનું રખરખાવ કે એનું એ પણ કામ કરવામાં આવતું નથી. એટલે આવનાર સમયમાં આ જે 100 વર્ષ જૂના ડેમ છે એમાં તો 100%
મેન્ટેનન્સ કરવું પડે, પરંતુ જે હમણાં નવા બનેલા જે ડેમ છે તો તો યુવરાજજી કેમ મેન્ટેનન્સ મેન્ટેનન્સ કરવામાં કેમ નથી આવતું, એને પણ મેન્ટેનન્સ કરવામાં કેમ નથી આવતું સાહેબ? મેન્ટેનન્સ નથી કરવામાં આવતું, એટલે મેન્ટેનન્સ કરવું જોઈએ કે ખાલી ચોપડી બતાવે છે મેન્ટેનન્સ, જેના કારણે ગુજરાતની જનતાનો જે એનું જીવન જોખમાય નહીં, નહીં તો ઘણી બધી દુર્ઘટના બને અને બની શકે છે અને એમાં ઘણી જાનહાની પણ થઈ શકે. એટલે આપણે વિધાનસભાના ફ્લોર પર પણ કોંગ્રેસ પક્ષ તરીકે પણ વિપક્ષ તરીકે પણ આપણે એ માંગ કરી હતી કે આનું વાત થવું જોઈએ, પણ જે થતું નથી, આ બેરી સરકારના કાને આ વાત નથી સંભળાતી, નથી અથડાતી અને ધ્યાને નથી લેતા. અને જે તમે ઉંદર ને નોળિયાની વાત કરી, એટલે બિલકુલ તમે આરસીસી કામ જયારે કર્યું હોય ત્યારે જે ઉંદર કે નોળિયો એને દિવાલને કોતરી જાય, એટલે આવી વાહિયત વાતો ને આવા વાહિયત જવાબો પણ હોય છે. વિધાનસભામાં આપેલો જવાબ છે, આ કઈ આ મારા ઘરે થી લાયેલો જવાબ નથી, આ વિધાનસભામાં વિધાનસભાના ફ્લોર ઉપર બોલેલા શબ્દો છે, વારંવાર બોલ્યા છે કે ઉંદર દિવાલો કોતરી નાખે છે. એટલે આ આને કોઈ જવાબ ના કહી શકાય, પરંતુ નીતિનભાઈ પટેલના જે શબ્દો હતા એ કેનાલો માટે હતા. કેનાલો પણ સાફ સફાઈ થતી નથી, કેનાલોમાં પણ ઝાડવા ઉગે છે, એ પણ દર વર્ષે સાફ સફાઈ નિયમિતપણે દર વર્ષે થવી જોઈએ, તો જ પાણી પહોંચે છેવાડા સુધી, એ તો કેવી રીતે પહોંચે? અને જો વચ્ચે અવરોધ ઉભો થાય તો એ કેનાલો તૂટે છે. બિલકુલ. તો અને મને મને એવું હતું, યુવરાજસિંહ થેન્ક યુ, હું પાછો આવું છું તમારી સાથે, કારણ કે યુવરાજસિંહ બોલવાની શરૂઆત કરી ને મહેશભાઈ, ત્યારે જ એવું કીધું કે આપણે આ રાજકારણી મુદ્દો નથી બનાવો, નહીં તો મને લાગતું હતું કે યુવરાજસિંહ કદાચ એવું બોલશે કે આ બધા જેટલા ડેમ છે ને 30 ડેમ એ બધા કોંગ્રેસના શાસનમાં બનેલા એટલે ભાજપવાળા નથી કરાવતા. મેં કીધું કદાચ એવું કહે છે. ના 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 ના, અને રાજકીય રીતે હું નથી મૂલવતો, ભલે કોંગ્રેસનો ગુજરાતની વિષય આપણે ગંભીર વિષય ઉપર ચર્ચા કરીએ. સ્નેહલભાઈ, જે ગુજરાતની જનતા મુદ્દો એટલા માટે જ લીધો છે, મુદ્દો એટલા માટે જ લીધો છે કે પહેલા ચેતી જઈએ તો વધારે સારું. યુવરાજસિંહ આવું છું આપણી પાસે, પહેલા ચેતી જઈએ તો સારી વાત છે, મુદ્દો એટલા માટે જ લીધો છે, કારણ કે સમિતિએ પણ ભલામણ કરી છે કે સાહેબ આટલા ડેમો તમારી અંદર છે તો આની હવે રખરખાવ કરો, નહીં તો હોનાર જ સર્જાઈ શકે છે અને આપણો અવાજ તંત્ર સુધી પહોંચી શકે, એટલે આપણે આજે આ ડિબેટનું આયોજન કર્યું છે. એમાં રાજકારણ થવું જ ન જોઈએ. સારું કર્યું યુવરાજસિંહ ના બોલ્યા, નહીં તો પાછો મુદ્દો ભટકાઈ જશે. ના ના, 100% જનહિતની વાત છે એવું યુવરાજભાઈએ જે કીધું એ સ્પષ્ટ રીતે આપણે આખી પેનલ એના પર એગ્રી થશે. સાથે એક મહેશભાઈએ જે વાત કરી ને એનું પણ એક થોડું ક્લેરિફિકેશન કરવું છે કે 41 નહીં પણ 14.31% જે ડાઉન આવ્યું છે જે કેપેસિટી એ 14% છે. અને આ પ્રમાણે ડી સિલ્ટિંગની જે બી એમને વાત કરીએ તો મેં એની ઓલરેડી વાત કરી છે. સાથે મારે સ્પષ્ટ રીતે દર્શકોને શું 14% શું નીચું આવ્યું? 14.31% એફિશિયન્સી ઓછી થઈ છે સિલ્ટના લીધે, કારણ કે સ્વાભાવિક સંગ્રહ શક્તિ ઓછી થઈ. હા, એટલે એ જે સિલ્ટ ત્યાં ડિપોઝિટ થતી જાય, દર વર્ષે પાણી આવે, દરરોજ આવે ઇનફેક્ટ, ત્યારે એનાથી થોડી થોડી ડિપોઝિટ થાય. આખા ગુજરાતની આપણે વાત કરી, ટોટલ ગુજરાતની વાત છે. સાથે મારે બીજી એક વાત એ કરવી હતી કે આ જે પણ ડેમ્સ અને જે પણ સ્ટ્રક્ચર્સ છે એની રખરખાવ 100% થાય છે. આ તો એક એક્સ્ટ્રા કોશન છે કે આ જે જૂના છે એને તમે ફરીથી એકવાર ચેક કરો. હવે સાથે મારે એ જ કહેવું છે કે આ જે પણ સાઇડ્સ હોય કે એ હોય તો ઇટ ઇઝ અ પાર્ટ ઓફ એન એન્વાયરમેન્ટ. હવે ત્યાં કુદરતી જે પણ પ્રાણીઓ છે, પશુ પંખીઓ છે, એ બધા રહેવાના. તો સ્વાભાવિક છે કે જ્યારે પણ કોઈ તમે બિલ્ડિંગ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો કુદરત અને એનો એક પોઈન્ટે ક્યાંક તો ઇન્ટરસેક્શન થવાનું જ છે. એટલે આ ઉંદર કાતર્યા કે પછી ત્યાં એમને કીધું એમ નોળિયાએ કોઈ દર બનાવ્યું હોય તો એ બધાની પણ ચકાસણી કરીને કરવું જ પડે. અને ધીસ આર ઓલ ધ પેરામીટર્સ અને સાચી વાત છે. સવાલ એ છે કે ઉંદર કોતરી જાય કે નોળિયો કોતરી જાય એ કરશે, ભલે કોતરી જાય, પણ સવાલ અહીંયા એ છે કે તંત્રએ પણ પોતાનું કામ કરવું પડશે. એટલે હું સમજું કે એટલે વર્ષાંતરે કે સમયાંતરે એનો રખરખાવ કરવો પડશે. એમાં કેમ આળસ ખંખેરીને તંત્ર ઊભું નથી થતું? શા માટે કેન્દ્ર ભલામણ કરે ત્યારે રાજ્ય સરકાર આળસ મળીને ઊભી થાય ને પછી અધિકારીઓને દોડાવે? આની સાહેબ એક ગાઈડલાઈન હોય છે ડેમનું, તમે જેમ કીધું કે નિયમાવલી હોય છે, ડેમ મેન્યુઅલ હોય છે, તો એ પ્રમાણે કામ કેમ નથી થતું? ઉપરથી આદેશ છૂટે ને પછી તમે અહીંયાથી ભાગો, એવું શા માટે? એવું આ વખતે હું હજી પણ એકવાર સ્પષ્ટ રીતે કહું છું કે આ પ્રમાણે નથી. ઉપરથી જે આદેશ છે તે નિયમ અનુસાર આને ચેક કરવા, પણ સાથે હું એ જ કહું છું કે જે બી રોજે રોજ જેમ કોઈ કાર્ય કરતા હોય એ જ રીતે પીરિયોડિકલી આ જે ચેકિંગનું કાર્ય થાય છે એની મેન્યુઅલ છે ને અધિકારીઓને એના રિપોર્ટ અને ફાઇન્ડિંગ્સ પણ કેવી રીતે બનાવવા અને જે તે ઓથોરિટીને સબમિશન પણ રેગ્યુલરલી થાય છે. એટલે ધીસ ઇઝ અ કમ્પ્લીટલી ડિટેલ પ્રોગ્રામ એન્ડ ડિટેલ વર્ક વિચ દે આર કેરિંગ ઓન રેગ્યુલરલી. આની અંદર તમે કહો છો રેગ્યુલરલી થાય છે, તો જો કદાચ રેગ્યુલરલી થતો હોય તો આટલા ગંભીર શબ્દોમાં કેન્દ્રએ એમની સમિતિએ ભલામણ ન કરી હોત. હું મહેશભાઈ આપને પૂછવા માંગુ
કે જે પ્રમાણેની ભલામણ કરવામાં આવી છે અને જે પ્રમાણે લાલબત્તી બતાવવામાં આવી છે ગુજરાતની અંદર ડેમોને લઈને જે સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે, આવનારા દિવસોની અંદર જો હજુ પણ તંત્ર નહીં સુધરે, હજુ પણ કામગીરી નહીં કરે તો કેવા દિવસો જોવા પડશે? અઘરું છે. તમે જુઓ ને, આપણા બાજુનું રાજ્ય રાજસ્થાન 2017માં જાલોરમાં જે અર્થન ડેમ હતો એ ડેમ મેન્યુઅલ ફોલો ના કર્યો અને ના ખુલી શક્યું ને જે પછી તૂટી ગયો અને જે ભોગવવું પડ્યું. મીન વાઇલ એ વખતે ડેમ મેન્યુઅલ આપણે પણ નહોતું ફોલો કર્યું. આપણે જે ધરોઈની સાથે બનાસના દાંતીવાળા ડેમ એ પણ 100% ભરાઈ ગયો હતો, આપણે ખોલ્યું નહોતું. એટલે ત્યાં તૂટ્યું, અહીંયા આપણે ફૂલ ભરેલો, ત્યાં પણ ધરોઈ ફૂલ ભરેલો, એનું પરિણામે ઓવરઓલ ફ્લડ થયું 2017માં. ઇટ્સ અ ગ્રેટ લાઈવ એક્ઝામ્પલ કે આના કારણે એટલે તમે ડેમ મેન્યુઅલ ફોલો જ નથી કરતા. અને જે સ્નેહલભાઈ જે વાત કરે છે એ હું ફિગર સાથે બતાવવા માંગુ છું કે ફિગર 2.2માં સેન્ટ્રલ વોટર કમિશને કહ્યું છે કે ગુજરાતમાં ત્રીજા નંબરે એને ગુજરાતને બતાવ્યું છે. 60 ડેમોનો અભ્યાસ કર્યો છે અને કેટલું પાણી ઘટ્યું છે આખી ફિગર છે. એટલે મેં ડિટેલ ચર્ચા નથી કરતો, પણ 40% એને ના એને કહ્યું છે કે 2.5 બિલિયન મીટર ક્યુબ પાણી લોસિસ થયું છે. થર્ડ નંબર પહેલો નંબરે ઓરિસ્સા છે, બીજો હિમાચલ છે, ત્રીજા નંબર ગુજરાત છે. એ ગુજરાતમાં રિઝર્વર કેપેસિટી ઘટી ગઈ છે. દેટ ઇઝ નોટ માય રિપોર્ટ, ઇટ્સ અ રિપોર્ટ વિથ મી વિચ ઇઝ સેન્ટ્રલ વોટર કમિશન રિપોર્ટ ઓફ 2019. અને મહેશભાઈ પાસે જે કાગળ છે એ કાગળ કદાચ સીએમ ઓફિસ પાસે પણ હશે, મંત્રાલય પાસે પણ હશે. આ એ રિપોર્ટ છે તો શા માટે કામ નથી થતું? યુવરાજસિંહ, આટલા જો ગંભીર રિપોર્ટ આવતા હોય અને જળ સંગ્રહ શક્તિમાં ગુજરાત જો ત્રીજા નંબરે આવતું હોય આખા દેશની અંદર, તો સાહેબ આ તો આપણી માટે ચિંતાજનક સમાચાર કહી શકાય. જી, પણ તમે જે હમણાં શરૂઆતમાં વાત કરી કે જો તમે રાજકીય રીતે, હું કહીશ કે ભાઈ આ કોંગ્રેસના સમયમાં બનેલા હતા એટલે એ એનું મેન્ટેનન્સ નથી કરતા. તો આમની સરકારમાં તો એકે ડેમ કે કશું બન્યું જ નથી. તો એમના એવા હિસાબ પ્રમાણે એમને એકે ડેમનો મેન્ટેનન્સ કશું કરવાનું આવે જ નહીં. પણ ઠીક છે, હવે એ વાત અત્યારે નથી કરતો. પરંતુ આપણે ડેમ સેફ્ટી મેન્યુઅલ હોય છે અને એ ડેમ સેફ્ટી મેન્યુઅલ પ્રમાણે દરેક જગ્યાએ કામ થવું જોઈએ. પણ ગુજરાતમાં એ જે લઈને વાત કરે છે કે અહીંયા અમારે આ પ્રમાણે કામ થાય છે, પણ કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં આ એક નહીં, કોઈ પણ સમસ્યાને લઈ લો, તમે રોડના ખાડાને લઈ લો કે ડેમના અને લઈ લો, કેનાલની સફાઈને લઈ લો, ગુજરાતમાં પૂરતો વરસાદ થયો તો ગુજરાતના ખેડૂતોને પૂરતું પાણી નથી મળતું એની સમસ્યાને લઈ લો, કોઈ પણ સમસ્યાને લઈ લો, તો એમના પેપરના આંકડા ફૂલ ગુલાબી છે. ગુજરાતમાં ક્યાંય કોઈ તકલીફ નથી, બધું જ બરાબર ચાલે છે, બધું જ નિયમ પ્રમાણે ચાલે છે અને ક્યાંય કોઈને તકલીફ છે જ નહીં. આ એમના આંકડા છે, એ વાસ્તવિકતાથી વાત છે. કેન્દ્રમાંથી એ જે સૂચના આપે છે તો કેન્દ્રમાં એમની સરકાર છે, અહીંયા એમની સરકાર છે, એટલે કેન્દ્રમાંથી સૂચના આપે છે મતલબ કામ થતું નથી. અને જયારે કેન્દ્ર સૂચના આપે ત્યારે ગુજરાતમાં જે અત્યારે 520 ડેમ છે અને નાના જે બીજાને ઉમેરીએ તો એનો આંકડો 600 પાર થાય છે, તો એ બધાનું સર્વે કે એનું બધાનું ધ્યાને લીધું હોતું નથી. એ થોડા ઘણા મોટા ડેમને સેમ્પલ સર્વે થતું હોય અને એના આધારે આ સૂચના આપણને ગુજરાત સરકારને અથવા તો બીજા અન્ય રાજ્યો અભાવ છે. કોંગ્રેસના મિત્રએ જે વાત કરીને તો એમના પોલિટિકલ વેન્ડેટાના લીધે નર્મદા પ્રોજેક્ટમાં હોલ્ટ એમને રાખ્યો હતો આદરણીય પ્રધાનમંત્રીજી. પોલિટિકલ ડિબેટ કરવી નથી કરવી નથી અને પછી ભારતીય જનતા પાર્ટીએ કઈ કર્યું નથી. ભારતીય જનતા પાર્ટીએ તમારા બ્લોકેજી સૌદાયા જે લોકેશ સામે નર્મદા સાહેબ વધારવાની જે ટેકનોલોજીના માધ્યમથી જોડાયા છો એટલે કોમ્યુનિકેશનમાં થોડું એ રહેશે. પ્લીઝ હું આવું છું કારણ કે મારે સમયનો અભાવ છે ને, મારે સ્નેહલભાઈ પાસેથી મુદ્દાની વાત એ કઢાવી છે કે સાહેબ આટલી જો ગંભીર પરિસ્થિતિ હોય તો કામ ક્યારે શરૂ થશે અને કામ શરૂ થઈને પૂરું થશે તો એના રિપોર્ટ શું મીડિયામાં પ્રકાશિત કરશો? એક મિનિટ સાહેબ, પ્લીઝ યુવરાજસિંહ, પ્લીઝ મારી પાસે સમય નથી, એમની પાસેથી જવાબ લેવા દો ને સાહેબ. સરકાર એમના પક્ષની સરકાર બેઠી છે. જો હું બહુ જલ્દી ને કન્સાઇઝ જવાબ આપવાનો પ્રયાસ કરું છું, 17 ડેમ જે સેન્ટ્રલ ગુજરાતના છે તે 97.86% ફૂલ હોય છે, 13 ડેમ જે સાઉથ ગુજરાતના 98.20 અને ટોટલ 158 ડેમ છે 90%થી વધારે ભરાયેલા હોય છે. મારે ફક્ત એ જ કહેવું છે કે મારો ફક્ત કહેવાનો પ્રશ્ન એટલો છે
કે કામ શરૂ થઈને પૂરું થશે એ અહેવાલ મીડિયામાં પ્રકાશિત થશે અને ક્યારે થશે? ચોક્કસપણે જે પણ કામગીરી થાય છે અને એની અંદર વચ્ચે ક્યારે પણ આવો કોઈ કન્સર્ન રેઝ થાય, આ એક કન્સર્ન રેઝ કર્યો છે સેન્ટરે કે આ પ્રમાણે અમારો કન્સર્ન છે, અમારી ચિંતા છે કે તમે લોકો ચેક કરો અને જો ચેક કર્યું હોય તો આના રિપોર્ટ આપો, તો ચોક્કસપણે જે રીતે ન્યાયિક રીતે આની બધી જાંચ થશે અને જે નિયમ અનુસાર કામગીરી થઈ હશે તે સમય અંતરે મીડિયા અને જનતાની આગળ મૂકવામાં આવશે. કે કોઈ ડેમ તૂટે પહેલા આ રિપોર્ટ આવી જાય અને કામ કર્યું છે એવો સારો રિપોર્ટ આપું છું કે કોઈ પણ ડેમની પરિસ્થિતિ ખરાબ નથી આજે ગુજરાતમાં, કારણ કે પીરિયોડિક ચેક્સ અને બધું રેગ્યુલરલી થાય છે. 30 ડેમ આ બધું ડોક્યુમેન્ટેડ છે, આ બધું ડોક્યુમેન્ટેડ છે. 30 ડેમ ઉપર તો રેડ એલર્ટિંગ છે, તમે કહો છો ડેન્જર નથી, સમિતિ કહે છે 30 ડેમ તો ડેન્જર લેવલ ઉપર છે. કુદરતી ઓનારત હોય તો એમાં કોઈ બચાવી નથી શકતું, આ પહેલી વાત છે. કુદરતી ઓનારત સિવાય જેટલા પણ ઇન્સ્પેક્શન થાય છે એ લોકોએ સર્વે કરીને મોકલ્યો છે, તો એ લોકોએ સર્વે એમનામ તો કર્યો નહીં હોય, ઘણા બધા માપદંડો નક્કી કર્યા હશે. હવે તમે એમ કહો છો કે કઈ ટેન્શન જેવું છે નહીં, બધું સારું છે, એટલે એ ડેમ્સ ની અંદર જલ્દી અને વધારે પ્રમાણમાં જો મરામતની જરૂર હોય તો એની રીતે ડેમ ડિસ્ટ્રોય થઈ જશે. અમારો એક જ ઉદ્દેશ હતો કે આ સબ્જેક્ટ તંત્ર સુધી પહોંચે અને તંત્રે જો હજુ કામગીરી શરૂ ના કરી હોય તો મહેરબાની કરીને કરો, કારણ કે ઉપરથી પણ આદેશ છૂટ્યા છે અને ગુજરાતની પ્રજા એમના જીવને જોખમમાં ના નાખશો. અને જે રીતના મહેશભાઈએ કીધું એમ કે જળ સંગ્રહ શક્તિ ઘટી રહી છે, તો એ વિશે આપણે અભિયાન તો ચલાવી રહ્યા છીએ પણ એ અભિયાન આપણે કેટલું સાર્થક પુરવાર થયું છે એ કદાચ હૃદય ઉપર હાથ મૂકીને વિચારવાની જરૂર છે. આ ચર્ચામાં ભાગ લેવા માટે સ્નેહલભાઈ, યુવરાજભાઈ, મહેશભાઈ આપ ત્રણેયનો આભાર. દર્શક મિત્રો વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો.